નમસ્કાર આજે આપણે લંબરેખાઓ વિશે શીખીએ આ એક કવર છે તેની બે ધાર વચ્ચે બનતો ખૂણો કાટખૂણો છે આ તમે જોયેલું ડસ્ટર છે તેની બે ધાર વચ્ચે બનતો ખૂણો એ કાટખૂણો છે આ એક બોક્સ છે તેની બે ધાર વચ્ચે બનતો ખૂણો પણ કાટખૂણો છે અને તમારા કંપાસ બોક્સમાં જોવા મળતી માપટ્ટી તેની બે ધાર વચ્ચેનો ખૂણો પણ કાટખૂણો છે આ કાટખૂણાવાળી બાજુઓને લંબાવવામાં આવે તો શું થાય છે જોઈએ તેની બંને ધારને લંબાવવામાં આવે તો આ રીતના છેદતી રેખાઓ આપણને મળે છે તેની બે ધારને બંને બાજુએ લંબાવવામાં આવી તો આ રીતે છેદતી રેખાઓ મળે છે આ રેખાઓ કાટ છેદે છે તેને લંબરેખાઓ કહેવાય છે આને રેખા એ બી કહીએ અને આને રેખા સીડી કહીએ રેખા એ બી અને સીડી એ બંને પરસ્પર લંબ રેખાઓ છે તેને આ રીતે લખાય છે રેખા એ બી લંબ રેખા સીડી તેને રેખા સીડી લંબ રેખા એ બી એમ પણ કહી શકાય છે બે લંબરેખાઓ વડે બનતા ચાર ખૂણા એ દરેક કાટ ખૂણા હોય છે ચાલો કોઈ એક રેખાખંડ ખંડ એ બી લઈએ કોણ માપકની મદદથી મધ્ય બિંદુ એમમાંથી રેખાખંડ ખંડ એ બીને લંબરેખા દોરીએ રેખાખંડ AB ને લંબ રેખા ક્યુઆર દોરેલ છે એ રેખાખંડ AB ના બે સરખા ભાગ કરે છે એટલે કે રેખા ક્યુઆર એ રેખાખંડ AB ને દુભાગે છે અને કાટ દુભાગે છે એટલે રેખા ક્યુઆર એ રેખાખંડ એ બીનો લંબદ્વિભાજક છે લંબરેખાઓની આ રચના આપણે વ્યવહારમાં પણ ઘણી જગ્યાએ જોઈએ છીએ જેમ કે ટાઇલ્સની ગોઠવણી ઘરની દિવાલો વચ્ચે બનતા કાટખૂણા તથા વિવિધ ડિઝાઇનોમાં લંબરેખાઓ જોવા મળે છે આભાર તો આજે આપણે વિશિષ્ટ પ્રકારના સમાંતર બાજુ ચતુષ્કોણના ત્રણ પ્રકારનો અભ્યાસ કરીએ